હવે વગર મશીની વગર ઓપરેશનની મટાઈની સાંભળવાની ક્ષમતા વધારવાના સ્પેશિયલ કેમ્પ લગાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટની ખાસ ક્ષમતા એવી છે કે ટ્રીટમેન્ટના પ્રથમ ચરણના પ્રથમ તબક્કામાં જ પેશન્ટ જન્મનો પહેલો બાળક બી સાંભળી શકે છે, વૃદ્ધ બી સાંભળી શકે છે, એક્સિડન્ટે બગડેલા કાન સુધરી શકે છે, પડદામાં પરું મેલ વાસ ફરાવો સડો હોય તો બી સાંભળી શકે છે, કાનમાં કાણા પડી ગયા છે એવા ભ્રમમાં લોકો હોય છે, કાનમાં ફિલ્ટર બગડી ગયા છે. પણ ગભરાશો નહીં મિત્રો, કાન એક અદ્ભુત તમારો અનમોલ ધરોહર છે, જેની સ્થિતિસ્થાપકતા તમારા શરીરમાં રહેલી છે. નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની બહેરાશ હવે વગર મશીની વગર ઓપરેશનની મટાડીની સાંભળવાની ક્ષમતા વધારવાના સ્પેશિયલ કેમ્પો એટલા માટે લગાડવામાં આવે છે કે વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એવું નથી બન્યું કે કાનના માટેને કોઈ સરળ ચિકિત્સા પદ્ધતિ હોય. બને છે એવું કે મનુષ્ય જ્યાં જાય છે ત્યાં હોસ્પિટલમાં માત્ર ટેસ્ટિંગ થાય છે, રિપોર્ટો બને છે, કાગળ બને છે અને એમ કહેવામાં આવે છે કે આ જન્મમાં કશું નહીં થાય, કાં તો ઓપરેશન કરા, કાં સર્જરી કરા, કાં મશીન લગા. જ્યારે અહીંયા બહુ સરળતાપૂર્વક કાનમાં નાખવાની દવા અને ખવડાવવાની દવાથી વગર મશીને વગર ઓપરેશનની સાંભળવાની ક્ષમતા વધારવાના સ્પેશિયલ કેમ્પનો નિષ્ણાત ડૉક્ટરોની સારવાર હેઠળ લગાવવામાં આવી છે. અમારે પાસે નિષ્ણાત ડૉક્ટરો છે, ટ્રેનર છે, પ્રોજેક્ટ મેનેજર છે, દવાઓ છે, ટીમ છે અને અમારે પોતાની 50 વર્ષનો અનુભવ સાથેનું એક પેકેજ છે, ટ્રીટમેન્ટ સિદ્ધ કરેલી છે. વિશ્વમાં આના અનેક અનેક લોકો, ગણમાન્ય લોકો, ગરીબ અમીર બધા લોકોએ મારી પાસે ટ્રીટમેન્ટ લીધી છે. આપ જોશો તો આપને આશ્ચર્ય થશે કે સાહેબ આટલા મોટા માણસો લીધી છે, ગરીબ લીધી છે, અમીર લીધી છે, બાળકોએ સાજા થયા છે, નવજાત શિશુઓ સાજા થયા છે, મોટા સાજા થયા છે, તો તમારી વાત સંસારમાં અત્યાર સુધીમાં કેમ નથી પ્રસરી? એના માટે મને ખબર નથી, મારા પ્રયત્નો અદ્ભુત છે. મને આવેલા પેશન્ટો દર્દીઓનું દર્દ જોઈને બહુ દુઃખ થાય છે, કારણ કે કોઈ બાળકી આવીને એમને માતા પિતાએ મને વાત કરી કે સાહેબ જો 15 વર્ષ પહેલાં મને ખબર પડી ગઈ હોત તો મારે બાળકી હજી બોલવા માંડત. મતલબ ભાઈ, મારા પ્રયત્નમાં કોઈ કમી નથી. આજે દિલ્હીથી એક ફોન આવ્યો કે મારે 3 બાળકોને 2015ના તમારા દિલ્હીના કેમ્પમાં મારે લાવવાની બહુ ઈચ્છા હતી, પણ અમે ગાડી ચૂકી ગયા, હવે આવવા માંગીએ છીએ. તમારા યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર અમે જે વિડીયો જોઈએ છીએ એનાથી અમારી લાલસા વધી જાય છે. અત્યારે તો એવું થયું છે કે પ્રતિ દિવસ સવાર થાય અને દેશ વિદેશથી તમામ પ્રકારના લોકો, તમામ જાતિ ઉંમરના લોકો અહીંયા બહેરાશ મટાડવા માટે આવી રહ્યા છે અને પોતાની બહેરાશ મટાડીને ખૂબ આશીર્વાદના વિડીયો આપી રહ્યા છે. હે મિત્રો, મારા મુજબ સંસારમાં બહેરાશ નામનો કોઈ રોગ છે જ નહીં, પહેલાં બી નહોતું, એક સિસ્ટમમાં પરિવર્તન કર્યું છે. મેં મારું માનવું નથી કે બહેરાશ કંઈ હોય છે, કોકલિયરના છેડવું ગલત પાપ છે. અત્યારે કોકલિયર કાપીને જે ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે એ બહુ જ મોટું મનુષ્ય જાતિ માટે અભિશાપ છે, કારણ કે કાનમાં નાખવાની દવાથી જો બચ્ચો સાંભળી જતું હોય તો તમે પ્રયત્ન કરવું જોઈએ કે બહેરાશ વગર મશીની વગર ઓપરેશનની મટાડીને સાંભળવાની ક્ષમતા વધારો. મિત્રો, હું કહું વધારે નથી બોલી રહ્યો, હું બહુ લિમિટમાં પોતાની વાત કરી રહ્યો છું. કારણ કે સંસારમાં લોકો આમ કોઈ ક્લેમ માનતા હોય કે દાવો માનતા હોય તો દાવો નથી, ક્લેમ નથી, આ માત્ર એક ટ્રીટમેન્ટ છે જે હું પ્રતિ દિવસ કરી રહ્યો છું. પ્રણામ સોશિયલ મીડિયાને, પ્રણામ ઇન્ડિયા ન્યૂઝને, પ્રણામ અને દેશના બધા દેશ વિદેશના તમામ લોકોને પ્રણામ. બહેરાશ મટાડવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. ફરી મિત્રો કહું છું કે નસો સુકાતી જ નથી, નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની બહેરાશ વગર મશીને વગર ઓપરેશનને મટાડીને સાંભળવાની ક્ષમતા વધારવાના કેમ્પો લગાવી રહ્યો છું. અત્યારે મેં કલકત્તામાં લગાવીને આવ્યો, પૂના, દિલ્હી, દેશ વિદેશમાં એવા ભાગમાં, વડોદરામાં, સુરતમાં આવા કેમ્પો વર્તમાનમાં લાગી ગયા છે. ભૂતકાળમાં દિલ્હીમાં 15થી વધારે કેમ્પો લાગી ચૂક્યા છે, કલકત્તામાં બી 200 કેમ્પો લાગી ચૂક્યા છે. આ કાર્ય હું વર્ષોથી કરી રહ્યો છું, નવો નથી, કદાચ આપને માટે હું નવો હું તો વિચાર ના કરશો, મારી જોડે જોડાઓ, પ્રયત્ન કરો, એક પ્રયત્ન તમારા જીવનના બધા દુખડા કાઢી આપશે. આપ મને કાન આપો, હું આપને નવું જીવન આપીશ. ધન્યવાદ.